नमस्ते विद्यार्थी मित्रों, शांति निकेतन विद्यासंकुल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण त्रण एम हिंदी विषय सीखीशू। हिंदी में आप एक बधा पाठ सीखी गया छे ने, तो आज आप पुनरावर्तन में जोईशू। तो पुनरावर्तन में आप जोईए के प्राणीओना अवाज, क्यों प्राणी के पक्षी केव अवाज करे छे, जोयुं छे ने आपणे। तो जो हाथी चिंगाड़ता है, कबूतर गुटर गु करता है, बतख क्वेंक क्वेंक करती है। एवी रीते आपणे नीचे खाली जग्याओ आपेली छे, तो ए खाली जग्याओमां आपणे जोईशुं। खाली जग्या पूरवानी छे अने पछी एनी सामे साचुं वाक्य फरीथी लखवानुं छे। तो पहेला आपणे खाली जग्यामां शब्द मूकीशुं। घोड़ा हीन हीनाता है, तो न अने ना पछी एनुं आखुं वाक्य घोड़ा हीन हीनाता है। पछी बीजुं वाक्य छे, बकरी मी खाली जग्या या खाली जग्या है, तो मी मी या ती, एटले एक खाली जग्या में मी, बीजी खाली जग्या में ती, बकरी मी मिया ती है। त्रीजी गाय खाली जग्या, भा खाली जग्या है, तो गाय रंभा ती है। चौथी बंदर ख ख करता है। पांचमी खाली जग्या चिंगाड़ता है, तो हाथी चिंगाड़ता है। छठी चूहा खाली जगह चू चू करता है। कई एवी रीते हवे नीचे छे, शेर खाली जगह है, तो शेर दहाड़ता है। कूत्ता खाली जगह है, तो कूत्ता भौंकता है। मेढक खाली जगह है, तो मेढक टर्राता है। गधा खाली जगह है, तो गधा रेंकता है। बतख खाली जगह करती है, तो बतख क्वेंक क्वेंक करती है। कबूतर खाली जग्या करता है, तो कबूतर गुटर गु करता है। एवी रीते अहीं आपणे छे छेलो पाठ छे ने एनी आगळनो, के आपणे केवी रीते क्यां जईए शुं करीए। तो रोशन हाथ धोकरी खाना खाती है, एटले के स्वच्छतानो अनुभव थाय ने अहीं आपणे। पछी लालु को देखो क्या कराय, डोल ભરાઈ ગઈ છે, જો નળ ચિત્રમાં સામે દેખાય છે ને, તો લાલુને ડોલ ભરાઈ ગઈ છે, તો પણ એ નળ બંધ કરતો નથી, એટલે એની સારી ટેવ નથી, એવી એ શીખવાનું છે। તો આપણે જોઈએ, આનંદ ખાલી જગ્યા સ્નાન કરતા હે, આનંદ હરરોજ એટલે કે નિયમિત રોજ સ્નાન કરે છે। પછી બીજું, હરરોજ ખાલી જગ્યા કરને સે ચમડી કે રોગ નહીં હોતે, તો હરરોજ સ્નાન કરને સે चमड़ी के रोग नहीं होते। त्रीजू रामू घर का कूड़ा इधर उधर फेंकता है, तो रामू घरनो कचरो आम तेम फेंके तो सारू ना कहेवाय ने। पछी चौथी छे, रोशन खाली जग्या धोकर ही खाना खाती है, तो रोशन हाथ धोकर ही खाना खाती है। पछी आनंदी मैदान में थूकती है, यह खाली जगह आदत है, तो गंदी आदत है। लालू बाल्टी भर जाने पर भी नल खाली जगह नहीं करता, तो नल बंद नहीं करता, तो पानी वेस्ट जाए ने, नकामू जाए ने, पानी बगड़े। हवे अहीं शुं कह्युं छे आपणने, वाँचो अने लखो, एटले के गुजराती हिंदी शब्दो छे, एक महिनाना नाम छे, गुजराती महिनाना नाम एने હિન્દીમાં લખેલા છે, એનાએ તમારે જોઈને લખવાનું છે, પણ આપણે ગુજરાતી લખીશું, કેમ કે તમને ખબર પડે કે ગુજરાતી મહિનાનો હિન્દી શબ્દ કયો થાય, બરાબર। પછી કાર્તિક તો કાર્તક, માર્ક્ષિસ તો માક્ષર, પોષ પૌષ તો પોષ, ફાલ્ગુન તો ફાગણ, ચૈત્ર તો ચૈત્ર, વૈશાખ તો વૈશાખ, અષાઢ તો અષાઢ, શ્રાવણ શ્રાવણ, ભાદ્રપદ એટલે ભાદરવો। એવી રીતે નીચે છે ખાલી જગ્યા, શું કહ્યું છે, મહિના કે હિન્દી નામ લખો, ગુજરાતી નામ આપ્યા છે અને હિન્દીમાં લખવાના છે। તો આપણે ઉપર જોયા ને એ રીતે, માક્ષર તો માર્ગશીર્ષ, પછી આસો તો આશ્વિન, પોષ તો પૌષ, ભાદરવો તો ભાદ્રપદ, કારતક તો કાર્તિક, ફાગણ તો ફાલ્ગુન, એ રીતે લખવાનું। પછી ખાલી જગ્યામાં યોગ્ય મહિને કા નામ લખો, હવે ખાલી જગ્યામાં સાચા મહિનો કયા મહિનામાં આવે એ લખવાનું છે। તો આપણે જોઈશું, હોળી કા તહેવાર ખાલી જગ્યા મહિને મેં આતા હે, તો હોળી ક્યારે આવે, ફાગણ મહિનામાં હવે આવશે ને હોળી, તો હોળી ફાલ્ગુન મહિને મેં આતા હે, કારણ કે અહીં આપણે હિન્દી લખવાનું છે, એટલે ફાગણને ફાલ્ગુન કહેવાય, એટલે ફાલ્ગુન લખીશું।
પછી દિવાળી કા તહેવાર ખાલી જગ્યા મહિને મેં આતા હૈ તો આસો મહિનામાં એટલે આશ્વિન, આસો મહિનાને હિન્દીમાં શું કહેવાય? આશ્વિન, તો આશ્વિન. પછી રક્ષાબંધન કા તહેવાર ખાલી જગ્યા મહિને મેં આતા હૈ તો રક્ષાબંધનનો તહેવાર ક્યારે આવે? તો શ્રાવણ મહિનામાં, તો શ્રાવણ. હવે એવી જ રીતે આપણે આગળ આપણે અંગ્રેજી મહિનાના નામ જોઈશું. તો અંગ્રેજી મહિનાના નામ છે ને એમાં જનવરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, એને એવી રીતે આપણે અહીં ખાલી જગ્યામાં શું લખવાનું છે? તો ખાલી જગ્યા મેં યોગ્ય મહિને કા નામ લખો, તો ખાલી જગ્યામાં લખવાનું છે સ્વતંત્રતા દિવસ ખાલી જગ્યા મહિને મેં આતા હૈ. તો સ્વતંત્રતા દિવસ ક્યારે આવે છે? તો ઓગસ્ટ મહિને મેં આવે ને, તો ખાલી જગ્યામાં લખીશું ઓગસ્ટ. પછી બાલ દિવસ ખાલી જગ્યા મહિને મેં આતા હૈ, તો બાલ દિવસ એટલે કે બાલ દિન ક્યારે આવે? તો નવેમ્બર મહિનામાં, તો નવેમ્બર, બાલ દિવસ નવેમ્બર મહિને મેં આતા હૈ. પછી ત્રીજું છે ગાંધી જયંતિ ખાલી જગ્યા મહિને મેં આતી હૈ, તો ગાંધી જયંતિ ઓક્ટોબર મહિને મેં આતી હૈ. ફરી સમજ? તો આ રીતે આપણે આ પુનરાવર્તન આગળ પણ શીખી ગયા છે. એના એ જ ખાલી જગ્યાઓ છે, શબ્દોનું ગુજરાતી છે, હિન્દી શબ્દોનું ગુજરાતી અને ગુજરાતી શબ્દોનું હિન્દી, એ આ રીતે તમારે લખવાનું છે અને તૈયાર કરવાનું. ફરી પરીક્ષા આવશે ને એટલે આપણે ત્યાં સુધી તમે પુનરાવર્તનમાં વાંચજો. ચલો જય શ્રી કૃષ્ણ. અને બીજું છે આપણે હિન્દી, હવે હોળી આવે છે ને, તો હોળી વિશે 5 વાક્યો તમારે તમારી નોટમાં લખવાના છે. હોળીનો તહેવાર ક્યારે આવે? તો હોલિકા તહેવાર ફાલ્ગુન મહિને મેં આતા હૈ. હોળીના દિવસે આપણે શું કરીએ? રંગો ઉડાડીએ, પિચકારીમાં ઉડાડીએ છીએ ને, પછી શું ખાઈએ? દાણી ખજૂર ખાઈએ છીએ, ખાય છે ને. તો એ રીતે તમારે હિન્દીમાં 5 વાક્યો લખવાના છે. ચલો જય શ્રી કૃષ્ણ.